કોરોનાને કારણે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગોમાં મહત્તમ 100 લોકોને સામેલ થવાની મંજૂરી આપી છે. લગ્ન પ્રસંગના ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે સરકાર વિચારી રહી હતી. આખરે આ અંગે અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે. હવે રાજ્યમાં લગ્ન પ્રસંગ માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સરકાર એક ખાસ સોફ્ટવેર તૈયાર કરશે. ડિજિટલ ગુજરાત પોર્ટલની સાઇટ પર ઓનલાઈન અરજી થઈ શકશે. રજીસ્ટ્રેશન પછી તેની સ્લિપની પ્રિન્ટ કાઢવાની અથવા PDF તરીકે સેવ કરવાની રહેશે. પોલીસ કે અન્ય સ્થાનિક તંત્રના અધિકારીઓ રજીસ્ટ્રેશન સ્લિપની માંગણી કરે ત્યારે અરજદારે સ્લિપ રજૂ કરવાની રહેશે. સરકારે આયુર્વેદના ડોક્ટરોને 3 વર્ષના વિશેષ કોર્સ પછી સર્જરી કરવાની પરવાનગી આપી છે. એલોપેથી અને આયુર્વેદના મિશ્રણને મિક્સોપેથી તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. દેશભરના એલોપેથીના ડોક્ટરોએ મિક્સોપેથીના વિરોધમાં આજે 12 કલાકની હડતાલ કરી હતી. જામનગરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 300થી વધુ ડોક્ટરો આ હડતાલમાં જોડાયા હતા. રાજ્યભરમાં કુલ 28,000 ડોક્ટરોએ આજે હડતાલ કરી હતી. ઉલ્લેખનીય છે કે હડતાલ દરમિયાન ઇમરજન્સી મેડિકલ સેવાઓ તથા કોરોનાને લગતી સારવાર રાબેતા મુજબ ચાલુ રહી હતી. જામનગરના લાલપુર બાયપાસ પાસે એક ટી સ્ટોલ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અહીં એક કારમાં યુવાનો ચા પીવા આવ્યા હતા. દરમિયાન કાર રિવર્સમાં લેતી વખતે ધડાકાભેર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે ત્યાં ઉપસ્થિત લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આખરે ક્રેનની મદદથી કાર સવાર તથા કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. ઓલી બાજુ જવા દી, ઓલી બાજુ કઈ હવે.